મોર્નિંગ બાળકો, ચાલો આપણો છઠ્ઠો મંથ પૂરો થઈ ગયો છે અને એનો ટેસ્ટ પણ લેવાઈ ગયો છે. તમે લોકોએ સારી રીતે લખ્યો હશે બરાબર. હવે પાઠ 7 ચપટી વાગી આ ગીત આપણે ગાઈશું અને સમજશું. ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી ચપટી વાગી રે. હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું, ચપટી વાગી રે. દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું, ચપટી વાગી રે. ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું, ચપટી વાગી રે. પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડ, ચપટી વાગી રે. ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. બરાબર. આ કવિતામાં તમારે શું કહે છે કે ચપટી વાગી, તો એક બાળક છે તમારા જેવું નાનાનું, એ શું કરે છે, ચપટી વગાડતા આવડી ગઈ એટલે ખુશ થઈ ગયો અને બધાને કાનમાં ખાવા જમવાનું બેસે ત્યારે ચપટી વગાડે, પાણી પીએ તો ચપટી વગાડે, ચાલે તો ચપટી વગાડે, લખે તો ચપટી વગાડે અને વાંચે તો પણ ચપટી વગાડે છે. દેખો ચિત્રમાં દેખાય છે બધાને, જમતા જમતા, લખતા ભણતા, પછી ચાલતા ચાલતા અને કૂદતા કૂદતા, પછી એના પપ્પાના કાનમાં વગાડે છે, એના ભાઈના, મમ્મીના, દેખાય છે ચિત્ર બધાને, એની બહેનના, એની મમ્મીના, બધાના કાનમાં ચપટી વગાડી વગાડીને બહુ જ ખુશ થાય છે. તમારે બી કોઈ નવી વસ્તુ આવડી જાય તમે કેવા ખુશ થાવ છો, થાવ છો ને. બસ આ બી છોકરો તમારા જેવો જ, કંઈક નવું આવડ્યું એટલે ઘણો જ ખુશ થઈ ગયો છે. હવે હું તમારે એના અઘરા શબ્દો અને શબ્દોના અર્થ વંચાવું છું અને મોકલું છું, બાકીની વસ્તુ બીજી વિડીયોમાં મોકલીશ. ચાલો આપણે એના અઘરા શબ્દો જોઈએ. જુઓ તમે અઘરા શબ્દો, હાલતા કૂદતા, બહેન, પપ્પા, મમ્મી, દોડતા, વગાડું, આવું ને આવું આખી જ લાઈનમાં ભરીને લખવાનું છે. હાલતા 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 હાલતા, કૂદતા 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 કૂદતા. બરાબર. તમારે આવું નોટમાં સારી રીતે ઉતારવાનું છે. જે બાળકો સ્કૂલમાં આવે છે રેગ્યુલર એમનું લખેલું જ છે, એમને ફરીથી લખવાનું નથી. પછી જુઓ શબ્દોના અર્થ. મેં તમારે સમજ આપી હતી કે આ શબ્દોના અર્થ એટલે શું. શબ્દોના અર્થ એટલે કે એક વસ્તુના બે નામ. જેવી રીતે આંખ, આંખને શું કહીશું બીજું, નયન. આંખ એટલે નયન. મમ્મી, મમ્મી એટલે મા, માતા. મમ્મી એટલે મા, માતા. પપ્પા, પપ્પા એટલે પિતા. પપ્પા એટલે પિતા. આકાશ, આકાશને નભ પણ કહેવાય અને ગગન પણ કહેવાય. ઔષધ, ઔષધ એટલે દવા. બરાબર. હવે ખૂટતો અક્ષર જોઈએ, તો ખૂટતો અક્ષરમાં ચપટી, લસણ, સાઈકલ, યો નહીં લખવાનું, સાયકલ નહીં, સાઈકલ, અને બહેન. એવી રીતે એની ખાલી જગ્યા પણ છે. શું કહે છે ખાલી જગ્યામાં, ચપ ચપ ખાલી જગ્યા વાગે છે. બધાને ખબર પડી ગઈ શું વાગે છે ચપ ચપ, તો ચપટી. લખતા ખાલી જગ્યા ચપટી વગાડું, લખતા શું કરતા ચપટી વગાડું, તો વાંચતા. ખાતા પીતા ખાલી જગ્યા વગાડું, ખાતા પીતા શું વગાડે છે ચપટી. અને ભાઈના ખાલી જગ્યામાં ચપટી વગાડું, તો ભાઈના કોણા કાનમાં ચપટી વગાડું. બરાબર ને. આનો હું ફોટો પાડીને મોકલું છું, સારા અક્ષરે નોટમાં ઉતારજો અને સમજ ના પડે તો ટીચરનો કોન્ટેક્ટ કરજો. ચલો બાય બાય.